વિદ્યાર્થી મિત્રો, તમે સવારથી સાંજ સુધી વિવિધ ક્રિયાઓ કરો છો. કોઈપણ વાક્યમાં ક્રિયા દર્શાવતા પદને ક્રિયાપદ કહે છે. આજે આપણે કેટલાક ક્રિયાપદોનો સંસ્કૃતમાં અભ્યાસ કરીશું. એક, સચિનઃ, સચિન. એષઃ સચિનઃ, આ સચિન છે. સચિનઃ ખેલતી, સચિન રમે છે. બે, વેદાંતઃ, વેદાંત. એષઃ વેદાંતઃ, આ વેદાંત છે. વેદાંતઃ પઠતી, વેદાંત વાંચે છે. ત્રણ, દિવ્યા, દિવ્યા. એષા દિવ્યા, આ દિવ્યા છે. દિવ્યા લિખતી, દિવ્યા લખે છે. ચાર, મીરા, મીરા. એષા મીરા, આ મીરા છે. નમસ્તે શારદે દેવી, વીણા પુસ્તક ધારિણી, વિદ્યારંભમ કરિષ્યામિ, પ્રસન્ના ભવ સર્વદા. મીરા ગાયતી, મીરા ગાય છે. પાંચ, વિમાનમ, હવાઈ જહાજ. એતત વિમાનમ, આ હવાઈ જહાજ છે. વિમાનમ ઉડ્ડયતી, હવાઈ જહાજ ઉડે છે. છ, વિવેકઃ, વિવેક. એષઃ વિવેકઃ, આ વિવેક છે. વિવેકઃ પશ્યતિ, વિવેક જુએ છે. સાત, કપિલઃ, કપિલ. એષઃ કપિલઃ, આ કપિલ છે. કપિલઃ ક્ષિપતિ, કપિલ ફેંકે છે. આઠ, મયૂરઃ, મયૂર. એષઃ મયૂરઃ, આ મયૂર છે. મયૂરઃ શૃણોતિ, મયૂર સાંભળે છે. નવ, નિશા, નિશા. એષા નિશા, આ નિશા છે. અહં સંસ્કૃતમ પઠામિ, હું સંસ્કૃત ભણું છું. નિશા વદતિ, નિશા બોલે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નામ પદો અને ક્રિયાપદોનો અભ્યાસ કરી ચૂક્યા. હવે આપણે એમાં જે જોઈ ગયા નામ પદ અને ક્રિયાપદ એનો આપણે અભ્યાસ કરીએ. તો એમાં આપણે જોયું હતું કે સચિનઃ ખેલતી, એટલે કે સચિન એ નામ છે અને શું ક્રિયા કરી રહ્યો છે, ખેલતી એટલે કે રમે છે. તો રમે છેનું સંસ્કૃત શું થાય છે, ખેલતી. એટલે અહીં સચિન એ નામપદ છે અને ક્રિયા ખેલતી એ ક્રિયાપદ છે. તે જ પ્રમાણે છે વેદાંતઃ પઠતી, એટલે કે એમાં પણ નામ શું છે, વેદાંત, અને કોણ વાંચી રહ્યું છે, વાંચે છે, એટલે એ શું છે, ક્રિયાપદ છે. એટલે વેદાંત નામપદ અને પઠતી ક્રિયાપદ. આ સચિન અને વેદાંત આ પુલ્લિંગ શબ્દ હતા. હવે જોઈએ દિવ્યા એ સ્ત્રીલિંગ શબ્દ છે. દિવ્યા લિખતી કે દિવ્યા લખે છે. તો લખે છે એ શું છે, ક્રિયા છે, કે લખવાની ક્રિયા કરી રહી છે. એટલે લિખતી એ શું છે, ક્રિયાપદ છે અને નામપદ કયું છે, દિવ્યા. ત્યાર પછી છે મીરા ગાયતી કે મીરા ગાય છે. તો મીરા કઈ ક્રિયા કરી રહી છે, ગાવાની. તો ગાયતી એ શું છે, ક્રિયાપદ છે અને મીરા એ નામપદ છે. પાંચ, વિમાનમ ઉડ્યતે. તો આમાં જે વિમાનમ શબ્દ છે એ શું છે, નપુંસકલિંગ શબ્દ છે. તો એમાં ઉડે છે એટલે કે ઉડ્યતે આ શું છે, ક્રિયાપદ છે અને નામપદ કયું છે, વિમાન.
ત્યાર પછી વિવેક પશ્યતિ કે વિવેક જુએ છે, તો એ શું ક્રિયા કરી રહ્યો છે? વિવેક તો જોવાની, તો પશ્યતિ એ શું થયું? ક્રિયાપદ, અને વિવેક એ શું થયું? નામપદ. તે જ પ્રમાણે કપિલ ક્ષિપતિ કે કપિલ ફેંકે છે, તો કપિલ એ શું છે? નામપદ, અને ફેંકે છે એ શું છે? ક્રિયાપદ છે. ત્યાર પછી છે આઠ, મયુરહ શૃણોતિ, તો એમાં શૃણોતિ એ સાંભળે છે, એટલે આ શું છે? ક્રિયાપદ, અને મયુર એ શું છે? નામ. તો મિત્રો, તમારે ખાસ યાદ રાખવાનું કે તિ પ્રત્યય લાગે એને એ શું આવી જાય? ક્રિયાપદ, અને પ્રથમ શું આવે? નામપદ. તો આમાં પણ એવું જ, નિશા એ નામપદ છે, અને વદતી એટલે કે બોલે છે, બોલવાની ક્રિયા કરે છે, એટલે વદતી એ શું છે? ક્રિયાપદ છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પરીક્ષામાં કે નામપદો કે નામ કે પાઠમાં જે નામ દર્શાવેલા છે એ કઈ ક્રિયા કરી રહ્યા છે એ તમને એક વાક્યમાં પૂછાય છે. તો આ જે કોઠો છે એ તમારે મોડે કરી લેવાનો કે આમાં જે સચિન છે એ શું કરી રહ્યો છે, તો કઈ ક્રિયા કરી રહ્યો છે? ખેલતી એટલે કે રમે છે. ત્યાર પછી વેદાંત પઠતી એટલે કે વેદાંત ભણે છે. દિવ્યા લિખતી એટલે કે દિવ્યા લખે છે. મીરા ગાયતી એટલે કે મીરા ગાય છે. વિમાનમ ઉડ્યતી એટલે કે વિમાન ઉડે છે. વિવેક પશ્યતી એટલે કે વિવેક જુએ છે. કપિલ ક્ષિપતી એટલે કે કપિલ ફેંકે છે. મયુર શૃણોતી એટલે કે મયુર સાંભળે છે. નિશા વદતી એટલે કે નિશા બોલે છે. તો આ પ્રમાણે મિત્રો, આમાં તમે આજે જોઈ શકો છો આ બધા નામો છે એમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ કે નિર્જીવ વસ્તુ પણ આમાં આવી શકે છે, અને આ જે ક્રિયાપદ છે એમાં શું લાગેલું છે અંતે? તિ પ્રત્યય લાગીને, ધાતુને તિ પ્રત્યય લાગીને ક્રિયાપદ બને છે. તો આ પ્રમાણે આજે આપણે ક્રિયાપદનો ખ્યાલ મેળવ્યો, અને તમારે હોમવર્કમાં જે આપણે પાઠ જોઈ ગયા એના શબ્દાર્થ અને અનુવાદ લખવાનું છે, અને જે આ કોઠો છે આ પણ લખવાનો છે અને મોઢે કરવાનો છે. ત્યાર પછીને સ્વાધ્યાયની ચર્ચા પછીના વિડીયોમાં કરીશું.